તો આપણે ઘણા સમય પછી હું પહોંચી શકીશ કે નહીં પણ પરીક્ષાઓ ની અંદર હું રિસિવિંગમાં છું એટલે મારે સતત કોલેજ માં હાજર રહેવાનું થાય અને લેક્ચર લઈને હવે આપણે ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં પ્રત્યક્ષીકરણ થોડુંક બાકી હતું આપણે પ્રત્યક્ષીકરણ ની વાત કરીએ કે પ્રત્યક્ષીકરણ કેવી રીતે થાય છે સાવેદ્ય કિંમતી વડે જે કંઈ પણ આપણા અનુભવ થાય છે એ અનુભવને સંવેદન કહેવાય છે અને સંવેદનની પ્રતિમા આપણી મગજ ઉપર પડે છે ત્યારે મગજ ઉપર જીલાય છે ત્યારે એ મગજ નો અર્થ કરે છે એટલે આપણે શીખેલા છીએ આપણે પરિચિત છીએ એટલે મગજ તરત એનો જવાબ આપે છે એ પ્રત્યક્ષીકરણ છે

દિશાએથી એટલે જુદી જુદુદી રંગથી જુદા જુદા આકાર થી જુદા જુદા કદથી આપણે જોઈએ છતાં પણ એનું જે મૂળ પ્રતિક્ષિત એ બદલાતું નથી એના વિશે આપણે ભૂલ કરતા નથી જો આપણે ભૂલ કરીએ તો દુનિયા ઉથલપાથલ થઈ જાય એટલે એના વિશે આપણે ભૂલ કરતા નથી તો એ પ્રત્યાષ્વીકૃત સાતત્ય કહેવાય છે આપણે એના વિશે સમસ્થિતિમાં જોઈએ છીએ ત્રણ પ્રકારનું સાતત્ય જોઈ ગયા હતા કે આકાર સાતત્ય કોઈ પણ જુદા જુદા ખૂણેથી કે દિશાએથી જોવામાં આવે તો સોરી આકાર સાતત્ય છે આકાર વિશે વાત કરીએ ખૂણેથી જોવામાં આવે તો આકાર અને દૂરથી જોવામાં આવે નજીકથી જોવામાં આવે અંતરેથી જોવામાં આવે તો એના વિશેનું જે પ્રત્યક્ષીકરણ છે બદલતાથી એ કદ સાતત્ય છે

પાંચ મેં કે દસ મેં માળે ઉભા હોય ને ઉપર થી નીચે જોઈએ તો બધા માણસો છે નાના લાગે વાહનો નાના લાગે છતાં પણ આપણે એના મૂળ જે કદ છે એના વિશે ભૂલ કરતા નથી. આપણે નીચે થી ઉપર જોઈએ તો આકાશ માં વિમાન એકદમ નાનું લાગે પણ એનું જે મૂળ જે કદ છે એના વિશે આપણે ભૂલ કરતા નથી. જો ભૂલ કરીએ તો એ આખી દુનિયા બદલાઈ જાય. અને બરફ છે કે કોલસો છે ને આપણે ઉજવતા કે અંધારામાં જોઈએ તો પણ રંગ જે છે એ બદલાતો નથી. તો આ રીતે આપણે સાતત્યની વાત કરી ગયા હતા. પછી આપણે ઊંડાઈના પ્રત્યક્ષીકરણની વાત કરી હતી કે ઊંડાઈનું depth છે પરસેપ્શન ઓફ of depth ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કઈ રીતે કરી શકાય. અને બધા પ્રત્યક્ષીકરણ છે એમાં ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ એકદમ જટિલ છે. કારણ કે એનો જે આધાર છે એ મગજની અમુક પ્રકારની શક્તિ ઉપર અને ચેતાતંત્ર ઉપર રહેલો છે એવું મનોવૈજ્ઞાનિકો કહે અને આ જે અનુભવ છે એની અંદર શિક્ષણ નો ખૂબ ફાળો છે. એટલે ઊંડાણનું પ્રત્યક્ષીકરણ બહુ મહત્ત્વનું છે. અને ઊંડાણના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કોણ કરે છે? તો મેં તમને અગાઉ એ વાત કરેલી કે ચિત્રકારો છે, પેઇન્ટર છે જે પેઇન્ટિંગ જાણે છે એ ડેપ્થ બતાવે છે.

દૂર નું જે અંત એ બંને વચ્ચેનું અંતર પદાર્થો વચ્ચેનું અંતર એ નાનું લાગે છે અને પછી એક થતું એવું લાગે છે એને રેખાત્મક સાપેક્ષ દર્શન કહે છે મેં તમને ઉદાહરણ પણ આપેલું હતું કે આપણે રેલવેના પાટા ઉપર ઉભી ત્યારે પાટાઓ છે એ તો બે સરખા જાય છે સમાંતર પાટા છે બે લોખંડના એ જ આપણે બહુ દૂર નજર ફેંકશું ત્યારે એ પાટાઓ મળી જતા હોય એવું લાગે છે ખરેખર એ પાટાઓ ત્યાં શું તો એ પાછા દૂર જ એ જુદા જ છે એક થતા હોય એવું છે જ નહીં આપણે ઊંડાઈને કારણે આ અનુભવી ખરેખર એ અલગ અલગ જ છે એટલે આ રેખાત્મક સાપેક્ષ દર્શન તરીકે ઓળખ એટલે આપણે એના માટે પ્રયોગ નથી કરવાનો કે પાટાઓને ટ્રેન આવે અટકી જઈએ પૂરું થઈ જાય બધું પ્રત્યક્ષીકરણ પણ વાત છે કે રેખાત્મક સાપેક્ષ દર્શન છે એ દૂર સુધી જે અંતર છે એ એક થતું એવું લાગે છે રેખાત્મક સાપેક્ષ દર્શન કહેવાય આ ટર્મિનોલોજી છે મનોવિજ્ઞાનના ના અમુક શબ્દો છે એ અમુક પ્રકારનો ઉપયોગ કરાય છે બીજી વાત કરી ક્યાં તક તો મેં તમે હમણાં જ વાત કરી કે આપણે એકદમ પંદર કે વિશ્વમાં નીચે જોઈએ તો બધી વસ્તુઓ નાની નાની લાગે છે તે ડેપ બતાવે માણસ બધા પછી ઠીંગુજી જેવા લાગે ઠીંગુજી એ કેરેક્ટર નું નામ છે તિંગુજી જેવા લાગે પણ ખરેખર જો આપણે નીચે આવી તો એ વ્યક્તિ એટલી જ મોટી લાગશે ઊંચી લાગશે આપણે ઉપરથી જોઈએ છે ડિસ્ટન્સ છે ડેપ્થ છે એને કારણે આપણે નાનું લાગે છે વિમાન નીચે ઊભું હોય પ્લેન એ જબરદસ્ત લાગે છે પછી એ 40 સીટર હોય કે 140 સીટર કે 200 સીટર હોય એ મોટું જ લાગે છે પણ જ્યારે આકાશમાં ઊડશે અને ઊંચું ઊડશે ત્યારે જે નીચેથી આપણે જોશું आवाजની ધ્વનિથી આપણે ખબર પડે કે વિમાન ઉડે છે ઉપર અને આપણે જોઈએ ત્યારે એ વિમાન એકદમ નાનું લાગે છે ડિસ્ટન્સ ખૂબ એટલું ઊંડાણ છે એટલું ડિસ્ટન્સ છે કે આપણે એ જ વિમાન નાનું લાગે છે તો આ એક જાતનું અ ડિસ્ટન્સ બતાવે છે એની અ ખરેખર એના વિષય તો આપણે બદલતા નથી એટલે દૂરની પ્રતિમા છે એ નાની લાગે છે અને નજીકની પ્રતિમા છે એ મોટી લાગે છે ત્રીજું આપણે જોઈએ અંતિ એટલે અવરોધ બતાવે છે કોઈ વસ્તુ એક જ પાનામાં એકબીજાને અવરોધમાં રાખીએ બીજા કરતા ખરેખર એ બદલે સરખી જ પેલો પદાર્થ આગળ લાગે છે બીજો પદાર્થ એ પાછળ લાગે છે એટલે કોઈ પણ પદાર્થ છે એ ઢંકાયેલો હોય બીજા પદાર્થ તો એ આગળ અને એના પછી બીજો પદાર્થ લાગે તો આ એક બુ કોમન સેન્સ ની વાત છે પરસેપ્શન ની અંદર અને ઊંડાઈ માટેની વાતમાં પછી આપણે આગળ જોવાના હતા એ હવે આપણે જોઈ છે આ રિપીટેશન હતું થોડુંક રિપીટ કરી રીકેપ કર્યું હવે જે વાત કરવી છે સપાટીનો ઢાળની વાત કરીએ છે સપાટીનો ઢાળ એટલે કે સપાટીમાં ધીમું ધીમો પરિવર્તન ફેરફાર આપણે રસ્તા ઉપર ઉભા હોઈએ ત્યારે આપણે દૂર નજર ફેંકીએ ઉંડાઈમાં તો બધા રસ્તાઓ એકદમ લીશા લાગે છે અને જો ત્યાં તો જે છે ખરબચડા જ હોય પણ એ એક જાતનું આપણી આંખ ની નજર થી પરિવર્તન થતું જોવા મળે છે એટલે સપાટી નો ઢાળ છે આપણે લીસ ખરેખર મૂળ જગ્યા ઉપર પહોંચું ત્યારે જેવી છે એવી જ લાગે છે આપણે એકદમ લીસ શું લાગે કે આ એકદમ લીસા રસ્તા હોય છે તો આવતું પરિવર્તન એટલે ઢાળ એ છાયા ની વાત આવે શેડોઝ છાયાઓ એટલે પદાર્થ ને નજીક બતાવવા માટે મેં કીધું ને કે પ્રકાશ સૂચક રંગ અને પદાર્થ દૂર બતાવવા માટે છાયા સૂચક રંગનો ઉપયોગ કરવામાં આવે અને જે પદાર્થ ઘાટા સ્વરૂપ

કે કોઈ પણ પદાર્થ છે એ સ્થિર હોય એના કરતા ગતિમાં હોય તો ધ્યાન છે આપણે જોઈ ગયા ગતિ છે છે એ બહુ મહત્વનું એટલે ગતિ કરે છે ત્યારે એ દેખાય છે આપણું ધ્યાન ખેંચાય આપણે એ પણ વાત કરી ગયા હતા કે આપણે જયારે આપણે પોતે ગતિમાં હોય ત્યારે જુદી જુદી વસ્તુઓ અલગ અલગ રીતે દેખાતી હોય જયારે આપણે ગતિમાં હોય ત્યારે સાવ જ બાજુના પદાર્થો અડીને રસ્તાની અડીને જે પદાર્થો છે એ પદાર્થો છે એ આપણી સાથે જ જતા હોય એવું લાગે છે આપણે ગાડીમાં જતા હોય બસમાં જતા હોય ટ્રેન માં જતા હોય કોઈ પણ વાહનમાં જતા હોય તો આપણા જે રસ્તાની ડાબી કે જમણી બાજુના પદાર્થ પદાર્થો છે સાવજ નજીક એ સમાન દિશામાં આપણી સાથે જ જતા હોય એવું લાગે પણ જો થોડી દૂર નજર કેળાવશું થોડી દૂર આપણે નજર ફેંકીશું

એટલે આવા જુદા જુદા પરસેપ્શન પ્રત્યક્ષીકરણ આપણે ઘણી વાર જોવા મળે છે કેટલીક વાર જો વાહન ધીમું હશે તો સાવ નજીક ધીમું ક્યાં જ છે એવું લાગે તો આ ઊંડાઈના પ્રત્યક્ષીકરણ ની વાત આપણે કરી ગયા પછી દ્વિનેત્રીય સંકેતો કે જેમાં બે આંખો દ્વારા જયારે જોવામાં આવે છે ત્યારે બે પ્રકારના સંકેતો દરણ એટલે કે બે આંખો દ્વારા કોઈ પણ પદાર્થને જોવામાં આવે છે અને જનરલી આપણે બે આંખોથી જ જોઈએ છે અને એમાં જે જુદી જુદી પ્રતિમાઓ દેખાય છે આપણી કીકીઓમાં સંયોજન અને વિયોજન થાય છે આપણી જે આંખની કીકે ટીના જેને કહેવાય છે એનું સંયોજન અને વિયોજન થવું વિસર્જ વિયોજન અને જુદું પડવું વળી ભેગું એ આંખની અંદર જે ફર્યા કરે છે એ સહકેન્દ્રીકરણ કહે છે એટલે કોઈ પણ વસ્તુને આપણે બે આંખો દ્વારા જ્યારે જોઈએ ત્યારે દ્વિનેત્રીય સંકેત કામ કરે છે એમાં સહકેન્દ્રીકરણ એ આ પ્રકારનું ઘટક બંને આંખોના નેત્રપટ ઉપર પદાર્થની જે પ્રતિમા છે એ જુદી જુદી પડે છે અને એનું જે કઈ પણ સંયોજન થાય નેત્રપટ ઉપર જુદી જુદી પ્રતિમા કે છાપ તો એ નેત્રપટની વિષમતા તરીકે ઓળખાય છે એટલે કે સરખી પ્રતિમા જ્યારે ન રચાય સરખી પ્રતિમા જોઈ ન શકાય ત્યારે તો બહુ ડિફરન્સ બતાવતી હોય એવું લાગે ત્યારે સંકેત ઉત્પન્ન પ્રત્યક્ષીકરણ છે એ બહુ મહત્વનું છે પછી આપણે મને એમ છે કે ગતિ પ્રત્યક્ષીકરણ વાત કરી ગયા હતા કે નતા કરી ગયા મને યાદ નથી લગભગ આપણે ગતિ પ્રત્યક્ષ ની વાત કરી પણ ભેગા ભેગું ન કરી ગયા હોય તો આપણે કરી લઈએ અને કરી ગયા હોય તો આપણે રિપીટ કરી લઈએ કારણ કે ગતિ પ્રત્યક્ષીકરણ પણ બહુ જ મહત્વનું છે મોશન પરસેપ્શન જેને કહેવાય છે કોઈ પણ પદાર્થ ગતિમાં કેવી રીતે છે આપણે ખબર છે કે ગતિ ક્યારે અનુભવ એટલે કે કોઈ પણ નિર્જીવ પદાર્થ છે એ માત્ર સમયમાં ગતિ કરે છે કોઈ

અને આવી જે ગતિ છે એ વાસ્તવિક ગતિ છે real motion કહેવાય છે જ્યારે પદાર્થ સ્થળ અને સમયમાં પસાર થાય ત્યારે એ વાસ્તવિક ગતિની વાત એટલે આપણે બધા જે કે પણ હરીએ ફરીએ છીએ એક જગ્યાએ બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એ ખરેખર વાસ્તવિક ગતિમાં છે પણ કેટલીક વાર એવું થાય છે કે કેટલાક પદાર્થો છે આપણે આભાસિત ગતિનો પણ અનુભવ કરીએ છીએ એટલે કે પદાર્થ ગતિમાન ન હોય છતાં પણ આપણે ગતિમાં છે આભાસ થાય છે એવી સંભાવના લાગે છે તો એ આભાસિત ગતિ છે તો આપણે એની પણ કદાચ વાત કરી ગયા હતા કે બે પ્રકારની આભાસિત ગતિ આપણે જાણીએ છીએ એક એવી ગતિ છે જેને આકર્ષિત ગતિ કહેવાય છે કે આકૃતિ ને ભૂમિકા બે ની વાત આપણે કરી ગયા હતા જયારે કોઈ પણ પદાર્થની પશ્ચાદ ભૂમિકા ગતિમાં હોય અને આકૃતિ છે એ ગતિમાં હોય લાગે ત્યારે એને આકર્ષિત ગતિ તરીકે ઓળખાય છે એને કારણે આકૃતિ છે એ ગતિમાં હોય પદાર્થ ગતિમાં હોય એવું અનુભવી એ આભાસિત ગતિનો પહેલો પ્રકાર છે જુદી જુદી નિયોન લાઇટ મોટા શહેરોની અંદર જે જાહેરાતના બોર્ડ છે એના ઉપર આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રિક સિટી

આભાષિત બ્રિટિશ એમાં આભાષ થાય છે વાસ્તવિકતા નથી આપણે ઘરે રોશની કરીએ છીએ લાઈનમાં બલ્બ બધા વાયર થી જોડાયેલા હોય અને જ્યારે ચાલુ કરીએ ત્યારે બલ્બ છે એ ફરતા હોય એવું લાગે છે ખરેખર બલ્બ ફરતા જ નથી બલ્બની જગ્યાએ જ ઓ કરંટ પસાર થાય છે અને એ બલ્બ છે એ જુદા જુદા રંગ એટલે આપણે લીલી લાલ પીળી એવી લાઈટો ફરતી હોય એવું લાગે છે ખરેખર એ તો એની જગ્યાએ જ

ફેંકવામાં આવે છે છે ઉપર પડદા ઉપર સ્ક્રીન અને એટલી સ્પીડમાં ફેંકાય છે જેને આપણે રીલ કહે છે રીલ ફરે ને એકદમ એ રીલ એટલી સ્પીડમાં ફરે છે મશીન થી કે આપણે દરેક દ્રશ્ય છે એ જોઈન્ટ લાગે છે જોડાયેલા લાગે છે ખરેખર કોઈકને આપણે બુશટ મારીએ તો એ બુશટ મારવાનું અને પડવાનું એ બે જુદું દ્રશ્ય છે તો આપણે રાચીથી પડી ગયો બે દ્રશ્ય વચ્ચે એટલે ગતિમાં છે એવું લાગે છે તો આ એક આભાસિત ગતિ છે સતત ગતિ જોવા મળે છે ત્રણ ફિલ્મ છે એ બે વર્ષ સુધી બનતી હોય છે દરેક શૂટિંગ દ્રશ્યો જે આપની આપણે ઘણી વાર શૂટિંગ ના દ્રશ્યો જોયા આપણે પિક્ચરો શૂટ થતી પણ જોઈ હશે કોઈ એવી જગ્યાએ ગયા હોય અને ત્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય તો એ દ્રશ્ય છે એ બનાવતા કેટલી બધી વાર લાગે છે અને એ આપણે દ્રશ્ય એની જે સાયન્ટિફિક મેથડ છે એનાથી અને જે આવડત છે મશીનોની એનાથી ફિલ્મ પ્રોજેક્ટ દ્વારા એટલી ઝડપથી ફેરવવામાં આવે છે મૂકવામાં આવે છે પડદા ઉપર કે આપણે રાજી થઈ કે આને આને બુસટ મારી અથવા તો આને આને આમ કર્યું

વહેમમાં ફરી છે કે આપણે આના જેવા લાગીએ છીએ આના જેવા આપણે બનશું એવા વહેમમાં ફરી છે ખરેખર વાસ્તવિકતા ને એ આભાષિત છે એને પૈસા મળે છે ને આપણે વાવા કરીએ ત્રણ કલાકમાં આપણે વાવા કરીને નીકળી જઈએ પ્રિવ્યુ રિવ્યૂ આપીશ ફિલ્મ ચાલશે કે નહીં એની ધારણા પણ કરી રહીશ ખરેખર બધું આભાસિત કતી છે પણ એક મનોરંજન છે એન્ટરટેનમેન્ટ છે એટલે આપણે આ બધું જોઈએ છીએ અને આપણે સ્વીકારીએ છીએ કે આ વસ્તુ આભાસિત છે છતાં પણ આપણે જોઈએ છીએ

તો જુદા જુદા પ્રકારના જે પરિબળો છે એમાં એક છે અભિરુચિ ઇન્ટરેસ્ટ કોઈ પણ વસ્તુ તરફ આપણું ધ્યાન તો જાય કે જો આપણે ગમતું હોય આપણે રુચિ હોય આપણે રસ હોય એવી જ જે બાબતમાં આપણને રસ હોય તેનું પ્રત્યક્ષીકરણ બહુ સારી રીતે થઈ શકે છે જો એને રુચિ નહીં હોય તો એ પ્રત્યક્ષીકરણ

રસ હોવો જરૂરી છે તો જ પ્રત્યક્ષીકરણ થઈ શકે જે બાબતમાં એ બહુ મહત્વની વાત છે જેને કહેવાય મનોવલણ કે વલણ કે આપણી માનસિક તૈયારી છે એ બહુ મહત્વની જો આપણે કોઈ વ્યક્તિનું વ્યાખ્યાન સાંભળવા માટે જો માનસિક રીતે તૈયાર ન હોય તો આપનું ધ્યાન ન જાય તો આપનું પ્રત્યક્ષીકરણ પણ બદલાઈ જશે અને આપણે પ્રત્યક્ષીકરણ કરી જી શકીએ આપણે એનામાં ધ્યાન આપી જી શકીએ એટલે Менталиટી છે માનસિકતા અથવા તો એક તત્નું એક મનોવલણ છે એટિટ્યુડ એ બહુ મહત્વનું છે એટલે ઘણા એમ એના માટે મનોવલણ કેળવવામાં આવે કારણ કે દરેક વ્યક્તિનું એમાં એ ભિન્નતા છે કે તમે જો હું કહું તો તમે ભણવા આવો એવું જોવો ની તમને પોતાને માનસિક વલણ હોવું જોઈએ તમારામાં માં એવું વલણ હોવું જોઈએ તો જ એ ભણવા એટલે વલણ છે એ પણ બઉ મહત્વ છે ચિંતા છે ટેન્શન કે એક જાતની વરી છે એ પણ પ્રત્યક્ષ ભોગ બને છે એક પ્રભાવ કરનારું પરિબળ છે કે આપણે કોઈ વસ્તુ થી ચિંતા પીડાતા હોઈએ તો આપણે બરાબર

પ્રત્યક્ષીકરણમાં ભૂલ થાય છે ત્યારે ભ્રમ ઉત્પન્ન એટલે એ જે આપણે પ્રત્યક્ષ કરીએ ભૂલ ભરેલું પણ હોઈ શકે છે આપણો નિર્ણય પણ હોઈ શકે છે ચિંતા છે એ પણ માટે એક પ્રભાવિત પરિબળ ગણાય કેટલીક વાર આપણી જે જરૂરિયાતો છે આકાંક્ષા જેને કહેવાય જરૂરિયાતો છે નીડ એ પણ આપણા પ્રત્યક્ષીકરણ ને પ્રભાવિત કરે છે છે પણ આપણે ભૂખ લાગી તો જે વસ્તુ ખોરાક ના શબ્દો કારણ કે એ ભૂખ લાગી છે એટલે આપણી જરૂરિયાત છે આપણી ઈચ્છા છે અત્યારે પ્રેરણા છે તો એ જે પ્રેરણાનો અનુભવ આપણે કરશું એ જ વસ્તુ દેખાશે એટલે અ આપણી જરૂરિયાતો છે એ પણ આપણા પ્રત્યક્ષા ઉપર અસર કરે છે હવે આપણે અહીંયા અ સ્ટોપ કરીએ છીએ કાલે પાછા આપણે મળશું હું તમે ટાઈમ માં પાછું મૂકીશ અને વોટ્સઅપ કરીશ હવે આખા જેટલા લેકચરો આપણે ચાલ્યા લેક્ચર્સ બધા એમાં તમને ન સમજાય એની પણ ચર્ચા તમે માં મૂકી શકો છો તો આપણે કરતા રહીશું પ્રત્યક્ષ પૂરું થશે એટલે મોટે ભાગે આપણો કોર્સ પૂરો થશે બરોબર એટલે તમને કાંઈ એવું ન લાગે તો મને વોટ્સઅપમાં કહેજો થેન્કયુ